શું ધનતેરસને દિવસે માત્ર ધનની જ પૂજા કરી શકાય? પરંતુ ગીર સોમનાથમાં પોતાની આજીવિકા એવા કેમેરાઓનું સમુપૂજન અહીંના ફોટોગ્રાફર દ્વારા પૂરી ભક્તિ અને શ્રદ્ધા સાથે કરાય છે. 2014માં જ્યારે નરેન્દ્ર મોદી પ્રથમવાર વડાપ્રધાન બન્યા ત્યારે સૌથી પહેલા સંસદમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કરેલું. એટલા માટે કે આપણે જે જગ્યાએ કામ કરવાના છે અને જેનાથી કામ કરવાનું છે એનું પહેલા પૂજન થવું છે. આપણા બધાનું જે વર્ક છે ફોટોગ્રાફરોનું એ એક જ છે કે એના શસ્ત્રોનું જો પૂજન થાય, એટલે કે કેમેરા લેન્સીસ એ વગેરેનું જો પૂજન થાય તો ફોટોગ્રાફરનું સૌથી મોટું કામ છે વેડિંગની અંદર, એટલે કે શુભ પ્રસંગો. આ અન્ય લોકોના શુભ પ્રસંગોમાં પણ કોઈ વિઘ્ન ન આવે અને આનંદથી પૂરો થાય એવી ભાવના સાથે એવી શુભેચ્છા સાથે મુકેશભાઈ દર વર્ષે આયોજન કરે એમને પણ ખૂબ ખૂબ અભિનંદન, અને જે તમામ ફોટોગ્રાફર અહીંયા આવેલા છે એ બધાને પણ ફોટોગ્રાફર એસોસિએશનના મેમ્બર અને વેરાવળના ગીર સોમનાથ જિલ્લાના તમામ ફોટોગ્રાફરને સાથે રાખી ને છેલ્લા 10 વર્ષ ત્યાં લોકો લક્ષ્મી પૂજન કરે છે, ચોખા પૂજન કરે છે. અમે બધા ફોટોગ્રાફર સાથે મળી અમારી રોજીરોટી એવો કેમેરાનો અમે પૂજન કરીએ છીએ. છેલ્લા 10 વર્ષ સાથે મળી અને આ યોજના સારી રીતે અમે સાથે મળીને લોકો સાથે ફોટોગ્રાફર સાથે બેસી અને એક સારું એવું આયોજન કરીએ છીએ અને સાથે બેસી એક ભોજનનું મળી આવે છે. છેલ્લા 10 વર્ષથી આજુબાજુના વિસ્તારના અને વેરાવળ શહેરના તમામ ફોટોગ્રાફર અને ગ્રામ્ય વિસ્તારના એક ફોટોગ્રાફર સાથે અમારી સાથે જોડાય છે અને લોકો દરેક ફોટોગ્રાફરની લાગણી ને માન આપીને અમે ધીમે ધીમે 2 હતા 2 ના 4 4 ના 8 ના અત્યારે અમારે ઓછા ઓછા 35 40 લોકો વેરાવળ શહેરના છે અને આજુબાજુના વિસ્તારના ઘણા લોકો જોડાય છે.